હેલો સ્ટુડન્ટ્સ વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ યુનિક ફિઝિક્સ બાય એજ્ય સર મિત્રો આપણે આજે અગિયારમાં ધોરણમાં ભૌતિક વિજ્ઞાનનું બીજું ચેપ્ટર એકમ અને માપનનો પહેલો પ્રશ્ન સમજીશું મિત્રો એકમ અને માપન આ ચેપ્ટર ખૂબ જ અગત્યનું છે અગિયારમાં ધોરણ માટે અને બારમા ધોરણ માટે તો ધ્યાનથી આનો તમે અભ્યાસ કરજો મિત્રો સૌથી પહેલો એક પ્રશ્ન મિત્રો આપેલો છે એ ભૌતિક રાશિના એકમની વ્યાખ્યા અને એના ઉદાહરણ સમજાવો મિત્રો ચેપ્ટરનું નામ છે એકમ અને માપન તો સૌથી પહેલાં અત્યારે આપણે એકમની વાત કરીશું તો એકમ કોને કહેવાય અને એના ઉદાહરણ સમજાવો મિત્રો એકદમ સહેલી વ્યાખ્યા છે કોઈપણ ભૌતિક રાશિના કોઈપણ ભૌતિક રાશિના પ્રમાણિત માપને મિત્રો તેનો એકમ કહેવામાં આવે છે તો કોઈપણ ભૌતિક રાશિઓનું પ્રમાણિત માપ એને આપણે એનો એકમ કહીશું મિત્રો આ વ્યાખ્યા તમે યાદ રાખજો મિત્રો ઉદાહરણ દ્વારા સમજીએ પહેલું ઉદાહરણ ધારો કે કોઈ પદાર્થની લંબાઈ આપણને આપી છે પાંચ મીટર તો લંબાઈ બરાબર પાંચ મીટર છે હવે આમાં ભૌતિક રાશિ શું છે મૂલ્ય શું છે અને એકમ શું છે તો લંબાઈ જે છે મિત્રો એ ભૌતિક રાશિ છે બરાબર પાંચ એ એનું મૂલ્ય છે પાંચ ની જગ્યાએ દસ પણ હોઈ શકે પંદર પણ હોઈ શકે મીટર મીટર જે આપણે ધ્યાનમાં લીધું એ મિત્રોનો એકમ છે તો લંબાઈ ભૌતિક રાશિ પાંચ એનું મૂલ્ય અને મીટર એનો એકમ એવી બીજું એક ઉદાહરણ મિત્રો આપણે ધ્યાનમાં લઈએ કોઈપણ પદાર્થનું દળ બરાબર સો ગ્રામ તો દળ એ ભૌતિક રાશિ થઈ જશે મિત્રો સો જે છે એનું મૂલ્ય થશે સો હોઈ શકે બસો હોઈ શકે અને ગ્રામ એ એનો એકમ છે મિત્રો તો આ બંને ઉદાહરણો પરથી તમને ખબર પડશે કે એકમ કોને કહેવાય અને એની વ્યાખ્યા પણ મિત્રો યાદ રાખજો મિત્રો એકમની આપણે વાત પૂરી કરી હવે એના પછીનો જે પ્રશ્ન છે એ ધ્યાનથી જોજો એકમ પદ્ધતિની સમજૂતી આપો તો એકમના માટે જે પદ્ધતિ વપરાય છે એની આપણે હવે સમજૂતી આપીશું મિત્રો યાદ રાખજો એકમ પદ્ધતિના ત્રણ પ્રકાર આ ચેપ્ટરમાં તમને આપેલા છે તો પહેલો જે પ્રકાર છે એ ધ્યાનથી જોજો પહેલો જે પ્રકાર એને આપણે કહીશું એફ એકમ પદ્ધતિ આવા એફ અને એસ એ શું છે તો એ જોઈએ તો એફ એટલે આપણે ફૂટ શબ્દ વાપરવાનો છે મિત્રો યાદ રાખજો એફ એટલે ફૂટ અને ફૂટ એ લંબાઈનું એકમ છે તો એફપીએસ એકમ પદ્ધતિમાં લંબાઈ માટે એકમ વપરાશે ફૂટ પી એટલે પાઉન્ડ પાઉન્ડ એ દળનો એકમ છે મિત્રો પાઉન્ડ એટલે અહીં ચલણ તમે ધ્યાનમાં ના લેતા પણ એ દળના એકમ તરીકે વપરાય છે તો એફપીએસ એકમ પદ્ધતિમાં દળનો એકમ થશે પાઉન્ડ અને એસ એટલે સેકન્ડ તો સેકન્ડ કોનો એકમ છે મિત્રો સમયનો તો એફપીએસ પદ્ધતિમાં સમયના એકમ માટે સેકન્ડ વપરાય છે યાદ રાખજો બધી જ એકમ પદ્ધતિમાં સમયનો એકમ હંમેશા સેકન્ડ જ મિત્રો વપરાય છે તો આ આપણો મૂળભૂત એકમ શકે મિત્રો બીજી એકમ પદ્ધતિ છે સીજીએસ એકમ પદ્ધતિ સી એટલે મિત્રો યાદ રાખજો સેન્ટીમીટર જેમ એફપીએસમાં ફૂટ લંબાઈનો એકમ છે એ જ રીતે સીજીએસ એકમ પદ્ધતિમાં સેન્ટીમીટર લંબાઈનો એકમ છે જી એટલે મિત્રો ગ્રામ થશે ગ્રામ એ દળનો સીજીએસ એકમ છે અને એસ એટલે મિત્રો સેકન્ડ સેકન્ડ એ સમયનો સીજીએસ એકમ છે મિત્રો મેં તમને પહેલાં જ કહ્યું સેકન્ડ જે છે એ દરેક એકમ પદ્ધતિમાં સમયનો જ એકમ ધ્યાનમાં લેવામાં આવે છે ત્રીજો પ્રકાર એકમ પદ્ધતિનો ત્રીજો પ્રકાર છે એમકેયસ એકમ પદ્ધતિ એમ એટલે યાદ રાખજો મિત્રો મીટર મીટર એ લંબાઈનો એકમ છે કે એટલે કિલોગ્રામ કિલોગ્રામ એ દળનો એકમ છે જ્યારે એસ એ સેકન્ડ એટલે સમયનો એકમ છે મિત્રો આ ત્રણ પદ્ધતિ તમારે યાદ રાખવાની છે એફપીએસ એટલે કે ફૂટ પાઉન્ડ સેકન્ડ સીજીએસ એટલે સેન્ટીમીટર ગ્રામ સેકન્ડ એમ કે મીટર કિલોગ્રામ અને સેકન્ડ મિત્રો આ ત્રણેય એકમ પદ્ધતિનો આપણે અભ્યાસ કર્યો હવે હાલના સમયમાં સૌથી વધારે ઉપયોગમાં લેવાતી જો કોઈ એકમ પદ્ધતિ હોય તો એને આપણે એસઆઈ કહીએ છીએ એસઆઈ એટલે કે ઇન્ટરનેશનલ સિસ્ટમ ઓફ યુનિટ તો મિત્રો હાલના સમયમાં દુનિયાના દરેક દેશોમાં સૌથી વધારે ઉપયોગમાં લેવાતી એકમ પદ્ધતિ છે ઇન્ટરનેશનલ સિસ્ટમ ઓફ યુનિટ એટલે એસઆઈ પદ્ધતિ અને મિત્રો આમાં સાત ભૌતિક રાશિ અને એના સાત એકમની આપણે વાત કરીશું થેન્ક્સ